આ સાથે સીએમ રૂપાણીએ જીતનો દાવો દર્શાવ્યો હતો. ભાજપ જીતશે તેવો દાવો તેમણે વ્યક્ત કર્યો હતો. ભાજપના ત્રણેય ધારાસભ્યો આ રાજ્યસભાના મેદાનમાં બાજી મારી જશે તેવો દાવો સીએમ રૂપાણીએ કર્યો હતો. મતદાન પતવાયું છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોએ એક થઈને મતદાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવાર અવશ્ય વિજયી બનવાના છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ભાજપની સરકાર જે સુંદર કામ કરી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા અમારા ત્રણેય ઉમેદવાર ગુજરાતની સેવા કરવા અવશ્ય જશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. છોટુભાઈ અવશ્ય મતદાન કરવા આવશે. મેં અગાઉ પણ કીધું છે કે ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી સમાજ માટે ખૂબ સારું કામ કરતા આવ્યા છીએ, કરી રહ્યા છીએ. આદિવાસી બેનને અમે ટિકિટ આપી છે રાજ્યસભાની, અત્યારે ચૂંટણી લડી રહ્યા છે, એ પણ અમારા માટે ગૌરવની વાત છે. અને ભવિષ્યમાં પણ સબ સમાજ કો લીએ સાથ મે આગે હે બધતે જાના, આ સૂત્રને સાર્થક કરીને વંચિત, પીડિત, શોષિત, ગરીબ આ બધા વર્ગો સાથે આદિવાસી, દલિત એમની પણ સમરસતા અને એમનો ઉત્કર્ષ એ વધે એટલા માટે સરકાર કામ કરી રહી છે. પેસા એક્ટનો અમલ મારી સરકારે કરાવ્યો છે અને આદિવાસી વિસ્તારમાં અબજો રૂપિયાના વનબંધુ કલ્યાણના કામો પણ અમારી સરકાર કરી રહી છે, વર્ષોથી કરી રહી છે. એટલે બધા સમાજના ઉત્કર્ષ માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણી એ હવે આખરી તબક્કામાં છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ત્રણેય બેઠકો ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત કરશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. નહીં, અમારે કોઈ પ્રેફરન્સ બદલવા નથી. અમે અમારા તમામ ધારાસભ્યોને કોઈ કેમ્પ પણ નથી કર્યો, પૂર્ણત મુક્ત રીતે ઇવન ગઈકાલે છેલ્લી રાત્રે પણ સૌ પોતપોતાના નિવાસ સ્થાનમાં હતા જ. કોંગ્રેસને બધી તકલીફ હતી અને એટલા માટે દરેક વખતે એમને કેમ્પ કરવા પડે છે, હોટલમાં પૂરી દેવા પડે છે, રિસોર્ટમાં લઈ જવા પડે છે. એ જ દેખાડે છે કે કોંગ્રેસને પોતાના ધારાસભ્યો ઉપર ભરોસો નથી અને એટલા માટે એમને આ બધું કરવું પડે છે. કોંગ્રેસે છેલ્લા સમય સુધી અનેક હવા ત્યાં મારેલા છે, અમારા અનેક ધારાસભ્યોનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યા છે, પરંતુ અમે અમારા તમામ ધારાસભ્યોને સંપૂર્ણ મુક્ત, કારણ કે અમને ભરોસો હતો ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય એ વિચાર માટે, સેવા માટે કામ કરવા આવેલો ધારાસભ્ય. એવું નથી, કેસરીસી અમારા ધારાસભ્યને ગઈકાલે ઓચિંતું ઓપરેશન કરાવવું પડ્યું છે અને એટલા માટે એમને સહાયતાની જરૂર હતી. ચુનાવ
राज्यसभा के चुनाव में